વાજિદભાઈ જમાદાર, સાજિદભાઈ ફસા, સહિતભાઈ ચીના, સરફરાજભાઈ તેસખાન, અનીશ રાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. બીકેપીએલ સિઝન 3 ફાઇનલ 2 માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું. આ ફાઇનલ મેચમાં પોતાનો કિંમતી સમય આપી મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ઉમટી પડ્યા હતા, જેમાં મુખ્ય મહેમાનમાં હિતેશભાઈ પટેલ, ગુજરાત સ્પોર્ટ્સ કન્વેયર સાજિદભાઈ રાણા, ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશનલ એન્ડ સ્પોર્ટ્સ આણંદ આસિફભાઈ ઠાકોર, રિપ્રેઝેન્ટેટિવ મણિપાલ ગ્લોબલ નેક્સ્ટ યુનિવર્સિટી મલેશિયા એન્ડ વર્લ્ડ વાઇડ, રામેન્દ્રભાઈ પટેલ સ્પોર્ટ્સ ડાયરેક્ટર સરદાર પટેલ એજ્યુકેશન વિદ્યાનગર આણંદ, અબ્દુલભાઈ કામથી સામાજિક કાર્યકર્તા અને હર હંમેશ સમાજ અને ક્રિકેટ માટે આગળ રહેનાર મુબારકભાઈ ડેરોલ, વાલા નિમાચ હાર્ડવેર સોશિયલ વર્કર અને ક્રિકેટ ક્ષેત્રે આગળ રહેનાર જાવેદભાઈ મિર્ઝા, બીસીએ પેનલ એમ્પાયર વડોદરા ઝાકીરભાઈ જમાદાર, માઇનોરિટી પ્રેસિડેન્ટ કરજણ તાલુકા બીજેપી સિરાજભાઈ ફસા, લેટેસ્ટર યુકા મુસ્તાકભાઈ ટટુ, ઝાકીરભાઈ ઉમટા, રિયાઝભાઈ S9 ન્યૂઝ, અકીરભાઈ મુનશી, ઇમરાનભાઈ પટ્ટી વાગરા પ્રીમિયર લીગના ઓર્ગેનાઇઝર તેમજ જાવીદભાઈ વાગરા પ્રીમિયર લીગના ચેરમેન, ઇમ્તિયાઝભાઈ સોશિયલ એક્ટિવિસ્ટ એવા નાની અનામી ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. બીકેપીએલ સિઝન 3 આઈપીએલ ફોર્મેટથી રમાડવામાં આવી હતી, જેમાં 10 ફ્રેન્ચાઇઝોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચમાં અયાર મોબાઈલ જોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ હતી, જેમાં આયર્ન મોબાઈલ જલવાએ 20 ઓવરમાં 6 વિકેટ 184 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈગલ જંબુસર 136માં ઓલ આઉટ થયું હતું. અયાર મોબાઈલ જોલવાએ આ ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. યાકુબ પટેલ, JDS TV, ભરૂચ.